નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામે ક્ષત્રિય સમાજ અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજની સાથે સાથે આદિવાસી સમાજ, બ્રહ્મ સમાજ તેમજ અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રાસંગિક સંબોધન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવા તેમજ કરાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ગોપાલપુરામાં જે યોજાયું છે, ત્યાં એક બ્રાહ્મણની દીકરી તરીકે એક બ્રાહ્મણનું નેતૃત્વ કરતી ગુજરાતના તમામ બ્રાહ્મણો વતી હું આજે અહીંયા ઉપસ્થિત રહી છું. વાત એક જ છે દરેકની, કે ચાહે એ બ્રાહ્મણ હોય, ચાહે ક્ષત્રિય હોય, કે ચાહે અઢાળે અઢાળ વર્ણ હોય, અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તમામને કચડીને પોતાની તાનાશાહી શરૂ કરી દીધી છે. અને જ્યારે કોઈ મદમસ્ત થઈ જાય, તાનાશાહ થઈ જાય, તો એવાને દૂર કરવો એ ક્ષાત્રિય ધર્મ પણ છે, એ બ્રાહ્મણ ધર્મ પણ છે. અને જ્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિય એક થાય છે, ત્યારે જ સુરાજ્ય આવતું હોય છે, ત્યારે જ આ બધા વર્ણો સચવાતા હોય છે, અને ત્યારે જ આ બધા વર્ણો પણ સુખી સંપન્ન થતા હોય છે. એટલે આપના માધ્યમથી હું દરેક ક્ષત્રિય અને બ્રાહ્મણ ધર્મના મારા ભાઈ બહેનોને કહેવા માંગીશ, આવો, ઉઠો, જાગો, અને ફરી એકવાર જ્યારે દેશને આપની જરૂર પડી છે, જ્યારે સમાજને આપની જરૂર પડી છે, જ્યારે આ અત્યાચાર થઈ રહ્યો છે, તો અત્યાચારને નાથવા માટે આપણે લોકશાહીની ઢબે આપણી આ લડત આપીએ. અને ભારતીય જનતા પાર્ટીને એ કઈ જગ્યાએ છે, અને તાનાશાહી સરકાર જે આપણે જ એને બનાવી હતી, એને વિનાશ પણ આપણે જ કરી શકીએ છીએ, અને એની શરૂઆત આપણે હવે કરી દેવી જોઈએ. આજે ગોપાલપુરામાં જે અસ્મિતા સંમેલન થઈ રહ્યું છે, એમાં અમે હાજરી આપી છે. અને અમારા રાજપૂતોની અસ્મિતાનો સવાલ જે રૂપાલા સાહેબે કર્યો હતો, વાણી વિલાસ, એના માટેનું બહેનો દીકરોની અસ્મિતા માટેનું સંમેલન છે, શાંતિપૂર્વક સંમેલન ચાલી રહ્યું છે. અને એમાં એવા સમાચાર આવ્યા કે 101 દીકરાઓ પાલીથી આવી રહ્યા છે, એને રસ્તામાં અટકાયત કરવામાં આવી છે. તો શું કામ એમની અટકાયત કરવામાં આવી? આ રાજપૂતોનું પહેલું એવું સંમેલન છે કે જે શાંતિપૂર્વક અને આટલા દિવસ લાંબુ ચાલી રહ્યું છે. એ દીકરા શાંતિપૂર્વક અહીંયા આવતા હતા તો એમને રસ્તામાં અટકાયો, શું કામ કરવામાં આવી? એ દીકરાઓ કંઈ પાકિસ્તાનથી આવતા હતા, કંઈ હથિયાર સાથે આવતા હતા. એ દીકરાઓ ખૂબ શાંતિપૂર્વક આવી અને સંમેલનમાં હાજરી આપવાના હતા. અહીંયા આજે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં ગોપાલપુરા ગામની અંદર આવવાનો મોકો મળ્યો ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન. અહીંયા જે ક્ષત્રિય સમાજના વિશે જે બેન દીકરીની ટિપ્પણી કરી હતી, એના વિરોધમાં આખા ભારતના ક્ષત્રિયો આજે એક થયેલા દેખાય છે. અને એમને જે ખોટા ઇતિહાસની વાત કરી હતી, એનો વિરોધ પોતાની રીતે બતાવી રહ્યા છે, અને આવતા ઇલેક્શનમાં એનો કદાચ જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો સમગ્ર ક્ષત્રિય સમાજને મારે એક જ વિનંતી કરવી છે, હંમેશા સાથે જે રીતે અત્યારે એક થઈને જીવો છો, એવી રીતે સાથે રહી અને આનો જવાબ આપો, એટલે બીજી વખત કોઈ તમારી અસ્મિતા ઉપર આ કોઈ સવાલ ના ઉઠે.